માંડવીમાં સંભળાયેલા એમ્બ્રોઇડરી ઉદ્યોગ અને ઉદ્યોગકારો માટે રવિવાર સવારથી નવી આફત શરૂ થઈ છે. રવિવારની રજા પગાર સાથે આપવાની માંગ કરી પુણાની ભવાની ઇન્ડસ્ટ્રીઝમાં મોટી સંખ્યામાં કારીગરો કારખાના બંધ કરવા નીકળ્યા હતા, જેમાં પથ્થરમારો કરાતા ત્રણેક કારખાનામાં કાચ તૂટ્યા હતા, જેથી પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે ગોઠવી દેવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાથી આ લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જોવા પામી છે. એકાદ વર્ષથી એમ્બ્રોઇડરી ઉદ્યોગમાં મંદીની સ્થિતિનું સર્જન થયું છે, જેમાં શહેરના 1.25 લાખ મશીન પૈકી 70,000 મશીનો બંધ હોવાનો એમ્બ્રોઇડરી એસોસિએશન દ્વારા જણાવાઈ રહ્યું છે. તેમાં ઓછી મજૂરીએ પણ જોબ પર કામ મેળવતા ઉદ્યોગકારો પણ પોતાની યુનિટ્સ 2-3 દિવસ બંધ રાખી રહ્યા છે. એવામાં રવિવારની રજા પગાર સાથે આપવાની માંગ કરી શહેરના પુણા વિસ્તારમાં મોટી સંખ્યામાં કારીગરો તથા કેટલાક અસામાજિક તત્વો એમ્બ્રોઇડરીના મશીન બંધ કરાવવા લાકડાના ફટકા લોખંડના સળિયા સાથે નીકળ્યા હતા, જેમાં રોષે ભરાયેલા કારીગરોએ જે કારખાના ચાલુ હતા તેમાં પથ્થરમારો કરતા કાચ તોડી નાખી તોફાન મચાવ્યું હતું, જેથી પોલીસ કાફલો હાલ ઘટના સ્થળે પહોંચી ઘટના પર કાબુ મેળવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, જીટીવી ન્યૂઝ, સુરત.